શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ફાગણ માસની જે પૂર્ણિમા હોળી દહનની પૂર્ણિમા છે ત્યારે ભગવાન ઋષિ પ્રગટ થયા હતા તે ઉત્સવ મનાવાય છે ભગવાન ઋષિની કથા નિત્ય સંભળાય છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી છે ભગવાન ઋષિની આ કથા સાંભળીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે હૃદય મનમાં પ્રભુને ધારણ કરીને આ કથા સંભળાય છે આ કથા સર્વે પાપોને હરનારી છે માટે નિત્ય પણ આ કથા જે ભાગવત મહાપુરાણમાં આપેલી છે તે કથા ભગવાન નારાયણના અંશાવતાર એવા નૃસિંહ ભગવાન જે અડધા મનુષ્ય અને અડધા પશુના રૂપમાં પ્રભુ પ્રગટ થયા હતા તેની સુંદર કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું

ઉમરમાં તો તેઓ ઘણા પુરાણ કાળના એટલે કે સૂર્યના સમયના હતા હંમેશા જગતમાં પરિભ્રમણ કરતા રહેતા હતા એક વખત ભગવાન હરિના દર્શન અર્થે જાય છે ત્યારે ભગવાન શ્રી હરિના બે બાર પાળ જય અને વિજય તેમનો રસ્તો રોકે છે અને તેમની ઠેકડી ઉડાડે છે કહે છે કે તમારા જેવા નાના બાળકને ભગવાન શ્રી હરિના દર્શન શું કરવાની જરૂર છે ત્યારે તે સનકાદિક ઋષિ ક્રોધે ભરાઈને ભગવાન શ્રી નારાયણના આ દ્વારપાળ જય અને વિજયને શ્રાપ આપે છે ત્રણ વખત શ્રાપ આપે છે કે તમે ધરતી ઉપર જાઓ તમે ધરતી ઉપર જાઓ અને અહીં વૈકુંઠમાંથી નીચે પડો ભગવાન શ્રી નારાયણ આ વાત સાંભળીને બહાર આવે છે ત્યારે જુએ છે કે સનકાદિક ઋષિ આવ્યા છે ઋષિને પ્રણામ કરે છે અને પોતાના દ્વારપાળ બદલ પ્રભુ ઋષિ પાસે ક્ષમા માંગે છે માટે ઋષિ આ દ્વારપાળને કહે છે કે અમારું વચન મિથ્યા થતું નથી ત્રણ વખત તમારે ધરતી લોકો પર જન્મ તો લેવો જ પડશે પરંતુ ત્રણેય વખત તમને ભગવાન શ્રી નારાયણના દર્શન થશે અને તેના દ્વારા જ તમારી મુક્તિ થશે આ પ્રમાણે આ જય અને વિજયનો ત્રણ વખત આ ધરતી લોકો પર જન્મ થાય છે તેમાં પહેલી વખત તેઓ માતા દીતી અને ઋષિ કશ્યપ નેતા જન્મગ્રહણ કરે છે અને તેમનું નામ હોય છે હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ હિરણ્યાક્ષ વરા ભગવાનના હાથે મોક્ષ પ્રાપ્ત કરે છે અને હિરણ્ય કશિપુ કે જે આપણે આ કથામાં સાંભળીશું ભગવાન ઋષિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે આ જય અને વિજય બીજા જન્મમાં રામ અવતારમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં મોક્ષ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી રામના હાથે ત્રીજા જન્મમાં જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરે છે ત્યારે તેમના જ માસી ફોઈના દીકરાના રૂપમાં શિશુપાલ અને દંતવક્રના રૂપમાં જન્મ લે છે અને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના હાથે મોક્ષને પ્રાપ્ત કરે છે આ રીતે શ્રીહરિના પાર્ષદો ત્રણ વખત આ ધરતી લોક ઉપર મહાન અસુરના રૂપમાં જન્મ લે છે અને પ્રભુ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે આ શુભ કથા કે જે આપણે આજે આ વિડિયોમાં સાંભળવાના છીએ તે છે પ્રહલાદજીની કથા ભગવાન નૃસિંહ અવતારની કથા હિરણ્યાક્ષને ભગવાન શ્રી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે તેમનો વધ થાય છે ત્યારે હિરણ્ય કશીપુ ઘણા ક્રોધિત થાય છે મહાન અસુર રાજ હિરણ્ય કશીપુ ઘોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે બ્રહ્માજી હિરણ્ય કશીપુની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે ત્યારે હિરણ્યકશિપુ બ્રહ્માજીને કહે છે કે હે પ્રભુ જો આપ મારી પર પ્રસન્ન હો તો મને અભિષ્ટ વરદાન આપો જેમાં તમારાથી સર્જેલા કોઈ પણ પ્રાણી ભલે તે મનુષ્ય હોય પશુ હોય કે કોઈ પણ પ્રાણી અપ્રાણી દેવ હોય દૈત્ય હોય અથવા નાગ હોય કોઈનાથી હું મૃત્યુ ન પામું અંદર કે બહાર દિવસ કે રાત્રિએ આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી અસ્ત્ર શસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે હું સમસ્ત પ્રાણીઓનો એક માત્ર સમ્રાટ થાવ ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ મહિમા થાય હિરણ્ય કશીપુના આવા વચનો સાંભળીને બ્રહ્માજી કહે છે હે તાત તમે મારી ઘોર તપસ્યા કરીને વરદાન માગી રહ્યા છો માટે આ વરદાન ઘણું દુર્લભ છે છતાં પણ હું તમને વરદાન આપું છું બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી તેઓ સમર્થ છે પ્રભુ બ્રહ્માજી વરદાન આપીને તથાસ્થુ કહીને અંતર ધ્યાન થઈ જાય છે હિરણ્ય કશીપુના કઠોર શાસન દરમિયાન મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ ખૂબ જ ગભરાઈ ગયા અને ઘણું આશ્ચર્યની વાત છે જ્યાં શરૂઆતમાં જગદીશ્વર નિવાસ કરે છે તેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ સંસારમાં ફરી પાછા આવતા નથી તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ આમ કહીને દેવતાઓ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા એક દિવસે મેઘ સમાન ગંભીર આકાશવાણી સાંભળાય તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી સાધુજનોને અભય આપતી તે વાણી હતી તે વાણી કહે છે હે શ્રેષ્ઠ દેવતાઓ ડરો નહીં તમારા સર્વેનું કલ્યાણ થાવ મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાંથી જ જાણું છું હું તેને ખતમ કરી દઈશ હમણાં તમે થોડા દિવસો રાહ જુઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો વેદ ગાય બ્રાહ્મણો સાધુઓ ધર્મ અને મારી સાથે એટલે કે પરમપિતા પરમાત્મા સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે જ વિનાશ થઈ જાય છે આ હિરણ્ય કશીપો જ્યારે પોતાના વેર ભાવ રહિત શાંત ભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે ત્યારે ભલેને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો હું તેનો વધ અવશ્ય કરી નાખીશ આકાશવાણીના આવા શબ્દો સાંભળીને દેવો તેમને પ્રણામ કરે છે અને પાછા પોતા પોતાના ધામમાં ચાલ્યા જાય છે સમય રહેતા દૈત્યરાજ હિરણ્ય કશીપોને ચાર વિલક્ષણ પુત્રોની પ્રાપ્તિ થાય છે જોકે પ્રહલાદજી તેમાં સૌથી નાના હતા પણ ગુણોમાં સૌથી મોટા અને મહાન બ્રાહ્મણ ભક્ત સૌમ્ય સ્વભાવવાળા સત્ય પ્રતિજ્ઞા અને જીતેન્દ્રિય હતા પ્રહલાદજીનું ચરિત્ર એવું હતું કે નાનપણમાં બાળક હોય ત્યારે તેઓ રમતગમતને બદલે ભગવાનમાં ધ્યાન મગ્ન કરતા શ્રી કૃષ્ણ અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે સંસારનું કોઈ સાનભાન તેમને રહેતું નહીં ભગવાન જાણે કે તેમને આલિંગન આપી રહ્યા હોય તેઓ સૂતા બેસતા ખાતા પીતા હાલતા ચાલતા વાતો કરતા પણ બિલકુલ પ્રભુના ધ્યાનમાં જ લીન રહેતા પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા હિરણ્ય કશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની હંમેશા કોશિશ કરવા લાગ્યા સમય રહેતા હિરણ્ય કશીપુએ દૈત્યોના ગુરુ તરીકે શુક્રાચાર્યને નિમ્યા અને શુક્રાચાર્યના બે પુત્રો હતા સંડ અને અમર્ક તેમને રાજમહેલની પાસે જ સ્થાન આપીને દૈત્ય બાળકોને નીતિ નિપુણ બનાવવા તથા રાજનીતિ અર્થનીતિ વગેરે ભણાવવા માટે તેમને ગુરુ બનાવ્યા પ્રહલાદજી પણ ગુરુજીએ ભણાવેલા પાઠ સાંભળીને ભણતા પરંતુ તેમને તેમાં કોઈ રસ ન પડતો તેઓ તો પ્રભુની ભક્તિમાં જ લીન રહેતા એક દિવસ પિતા હિરણ્યા કસીપોએ પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછ્યું બેટા બતાવ તો ખરો તને કઈ વાત સારી લાગે છે ત્યારે પ્રહલાદજી તો નાના બાળક હતા લાગણીસભર પિતાના વચન સાંભળીને પ્રહલાદજી કહે છે હે પિતાજી સંસારી જીવો હું અને મારુનો આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજુ છું ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરી લે પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષ ભગવાન શ્રી નારાયણની પ્રશંસા સાંભળીને હિરણ્ય કશીપુએ અટ્ટહાસ્ય કર્યું અને તેણે કહ્યું બીજાઓના બહેકાવાથી બાળકોની બુદ્ધિ આ રીતે બગડી જાય છે ગુરુ બેચારા શું કરે તેઓ ખુદ જ રાજાને આધીન હતા તેઓ ડરવા લાગ્યા અને રાજાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે રાજન આમાં અમે પ્રહલાદજીને કાંઈ શીખવાડ્યું નથી તેઓ તો જન્મજાત સંસ્કારથી જ આ હરિની ભક્તિ કરી રહ્યા છે અમને ક્ષમા કરો ત્યારે રાજા પણ ગુરુજીને ક્ષમા કરે છે અને ફરી તેમને આજ્ઞા કરે છે કે પ્રહલાદજીને યોગ્ય શિક્ષા દેવામાં આવે અને હરિભક્તિથી વંચિત કરવામાં આવે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ગુરુજી પ્રહલાદજીને વિવિધ રીતે દંડ આપીને પણ રાજાએ જે કહ્યું હતું તે પ્રમાણે શીખવાડવા લાગ્યા ત્યારે હિરણ્ય કશીબુ ફરી પ્રહલાદજીને કહે છે બેટા પ્રહલાદ આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તે કંઈ ઉત્તમ વાત મને કહે પ્રહલાદજી પિતાના વચન સાંભળીને કહે છે કે હે પિતાજી ભગવાન શ્રી હરિની નવ પ્રકારની ભક્તિ થાય છે જેમાં ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ કીર્તન રૂપ નામ વગેરેનું સ્મરણ કીર્તન થાય છે પૂજા અર્ચના થાય છે વંદન દાસ્ય ભક્તિ થાય છે આત્મનિવેદન થાય છે અને સખ્ય ભક્તિ થાય છે જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ હોય તો નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો ઉત્તમ અધ્યયન હું એને સમજુ છું પ્રહલાદજીના આવા વચન સાંભળીને ફરી ક્રોધે ભરાઈને હિરણ્ય કસીપું કહે છે ઓ અધમ ઓ દુર્બુદ્ધિ ઓ દુષ્ટ મારા શત્રુઓના ગુણલા કેમ ગાય છે સંસારમાં એવા દુષ્ટોની કમી નથી જેઓ મિત્રતાના વેશમાં છાના માના શત્રુનું કામ કરે છે આ સાંભળીને પ્રહલાદજીના ગુરુ તો થરથર કાપે છે અને રાજાને પ્રણામ કરીને કહે છે ઓ રાજન આવું અમે કાંઈ તમારા પુત્રને શીખવાડ્યું નથી તે જાતે જાતે જ આ બધું ખબર નહીં ક્યાંથી શીખીને લાવે છે ગુરુના આવા વચન સાંભળીને હિરણ્ય કશિપુ ફરી પ્રહલાદને કહે છે કે જો આ તને ગુરુએ નથી શીખવાડ્યું ગુરુ મુખેથી મળ્યું નથી તો તું આ બધું ક્યાંથી શીખે છે ત્યારે પ્રહલાદજી કહે છે પિતાજી સંસારી લોકો તો દળેલું ફરી દળે છે ચાવેલું ફરી ચાવે છે કારણ કે ભોગવિલાસ વિષયોને આધીન છે સંસાર રૂપી ઘોર નરક ભણી જે આપણને લઈ જાય છે આવા ગૃહસ્થિમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ આપમેળે કોઈના શીખવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંગને લીધે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાતી નથી જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરી લે છે આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણ્ય કસીપુએ પ્રહલાદજીને પોતાના ખોળામાંથી ઉચકીને જમીન પર ફેંકી દીધા તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યા નહીં રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને બોલ્યા ઓ દેત્યો આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો આ મારી નાખવાને જ લાયક છે જુઓ તો ખરા જેણે આના કાકા એટલે કે હિરણ્યાક્ષને મારી નાખ્યા તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ બાળક કરી રહ્યો છે દાસની જેમ કરે છે સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે આ હવે વિશ્વાસને પાત્ર નથી પાંચ વર્ષની અવસ્થામાં જેણે પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો કૃતજ્ઞ બનાવી દીધો વિષ્ણુનું શું હિત કરશે કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક જ છે તે છે પુત્ર પરંતુ જો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો કોઈ બીજો શત્રુ છે પોતાના શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય જો તેને કાપવામાં નહીં આવે તો બાકીનું શરીર સુખેથી જીવી શકશે નહીં આવા વચનો સાંભળીને હિરણ્ય કશીપું પ્રહલાદજીને વિવિધ યાતના આપવા માટે અસુરોને આજ્ઞા આપે છે જ્યારે હિરણ્ય કશીપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તીક્ષ્ણ દાંતવાળા વિકરાળ મોઢાવાળા લાલ લાલ દાઢી મોંજ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂલ લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મર્મસ્થાનો પર સૂળથી ઘા કરતા હતા જ્યારે સૂળોના પ્રહારથી પણ પ્રહલાદજીને કંઈ અસર ન થઈ ત્યારે હિરણ્યા કશીપુરને ભારે શંકા થઈ પછી તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાત જાતના ઉપાય કર્યા મોટા મોટા મતેલા હાથીઓ નીચે કચડવામાં આવ્યા સાપોથી દંસ દેવામાં આવ્યો પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસી પેદા કરાવવામાં આવી પર્વતની ટોચ પરથી નીચે ગબડાવવામાં આવ્યા સમરાસુર પાસે અનેક પ્રકારના માયાના પ્રયોગ કરવામાં આવ્યા અંધારી કોટડીમાં પ્રહલાદજીને રખાવ્યા ઝેર પીવડાવ્યું ખાવાનું બંધ કરાવી દીધું વારંવાર ઠંડી હિંગ જગ્યામાં ભભૂકતી આગમાં ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા પરંતુ એમનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદજીને કસી હાનિ પહોંચાડી શક્યો નહીં ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્ય કશીપુને ચિંતા થવા લાગી આનું બળ તો અધાગ છે મને લાગે છે કે આનો દ્રોહ વિરોધ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય હિરણ્ય કશીપુ આવી રીતે વિચાર કરતો ઉદાસ થઈ ગયો શુક્રાચાર્યજીના પુત્રો સંડ અને અમર કે જ્યારે જોયું કે હિરણ્ય કશીપુનું મોં નીચું થઈ ગયું છે ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને વાત કહી અસુરરાજને કહ્યું હે સ્વામી તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે તમારા દ્વારા ભવા ત્રાસા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઉઠે છે અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી આ બાળકમાં ન ગુણબુદ્ધિ હોય છે કે ન દોષબુદ્ધિ આ તો બાળકોનો ખેલ છે તેમાં તમારે આટલું વિચારવાની જરૂર નથી અમારા પિતા શુક્રાચાર્યજી જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય એ માટે આને વરૂણના પાસથી બાંધી રાખો મોટે ભાગે એવું થાય છે કે આ અવસ્થાની સાથે જ ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે હિરણ્ય પણ માની ગયા તેમણે કહ્યું ભલે એમ જ કરીએ અને પ્રહલાદજીને આ રીતે પાઠશાળામાં લઈ ગયા તેમણે ક્રમશઃ ધર્મ અર્થ કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા માંડ્યું પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા જોકે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા મોક્ષનું નહીં એક દિવસની વાત છે ગુરુજી જ્યારે ગૃહસ્થિના કામે ક્યાંક બહાર ગયા ત્યારે પ્રહલાદજી અને તેમના સમવયસ્ક મિત્રોને રજા પડી બધા શિષ્યોને પ્રહલાદજીએ પોતાની પાસે બોલાવ્યા અને આદર ભાવ પ્રહલાદજી પ્રત્યે હોય બધા મિત્રો તેમની પાસે આવ્યા અને ત્યારે પ્રહલાદજીએ તેમને ઉપદેશ આપવા માંડ્યો તેમના ઉપદેશથી મનપોરોવીને પ્રેમપૂર્વક બધા બાળકો તેમને સાંભળવા લાગ્યા ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું તેઓ તેમને કહેવા લાગ્યા મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘટપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું જોઈએ જીવનની એકમાત્ર સફળતા છે ભગવાનનું શરણ કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી સૂર્યદય અને પ્રિયતમ આત્મા છે પ્રહલાદજી આગળ ઉપદેશ દેતા આ બાળકોને કહે છે કે હે મિત્રો જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓ પુત્રો ભાઈ બહેન બંધુઓ બાંધવો દિનહીન અવસ્થાને પામેલા માતા પિતા ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા કુળ પરંપરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નોકર ચાકરની નિરંતર યાદમાં રમ્યા કરે છે આ મારો પરિવાર છે એવા ભાવથી તેમના માં હંમેશા ડૂબેલો રહે છે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે ચિંતા ક્લેશ દુઃખ દરિદ્રતાથી ઘેરાયેલો મનુષ્ય ઈશ્વરનું સ્મરણ ક્યાંથી કરે વૈરાગ્યનો ઉદય ક્યાંથી થાય આ તે કેવી વિડંબના છે કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે કેટલો ગાફેલ બની જાય છે તથા તેનું મન ધન ચિંતન હંમેશા એટલું પારલૌકિક દોષોને જાણતો નથી અને લાલસાથી ચોરી કરી બેસે છે જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબનું ભરણ પોષણમાં વ્યસ્ત રહે છે ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી એ માટે તમે વિષયાસક્ત દૈત્યોનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે હે મિત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈ જાજો પરિશ્રમ કરવો પડતો નથી કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે પ્રહલાદજીના આવા વચન સાંભળીને તેમના સહ અધ્યાયી મિત્રો કહે છે કે હે પ્રહલાદજી આપણા ગુરુદેવ સિવાય બીજા કોઈ ગુરુદેવ આપણા આ આસુરી રાજ્યમાં છે નહીં છતાં પણ તમે આવું પરમાત્માનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું આ સાંભળીને પ્રહલાદજી તેમના સહઅધ્યાયીઓને કહે છે કે હે મિત્રો જ્યારે અમારા પિતાજી હિરણ્ય કશીપુ તપ કરવા માટે મંદ્રાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા હતા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે અમારા કુટુંબીજનો મિત્રો વડીલો મહેલોમાં પશુની જેમ રહેવા લાગ્યા ત્યારે નારદ મુનિ આવ્યા અને તેઓએ ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર આ લોકો નિર્દોષ છે અને દેવર્ષિ નારદજીએ મારી માતાને લઈને ઇન્દ્રદેવને કહ્યું હે દેવ આ સતી સાધવી પરમ નારીની અવમાનના ન કરો એમને છોડી દો આના ગર્ભમાં ભગવાનનો પરમ ભક્ત પરમ પ્રેમી ભક્ત સેવક અતિ બળવાન નિષ્પાપ મહાત્મા છે તમારામાં તેને મારવાની શક્તિ નથી દેવર્ષિનું આ વચન સાંભળીને ઇન્દ્રદેવે મારી માતાને છોડી મૂકી ત્યારે હું માતાના ગર્ભમાં હતો ભગવાનનો ભક્ત ગર્ભમાં છે એમ માનીને તેઓએ મારી માતાની પ્રદક્ષિણા કરી અને ઇન્દ્રલોકમાં ચાલી ગયા ત્યારબાદ દેવર્ષિ નારદજીએ મારી માતાને પોતાના આશ્રમમાં લઈ ગયા અને તેમને સમજાવવા મનાવવા કહ્યું કે બેટી જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહે ત્યારે મારી માતાએ દેવર્ષિ નારદજીની ખૂબ જ સેવા શુશ્રૂષા કરી નારદજીએ પ્રસન્ન થઈને આ ભક્તિ ભાવ આ ભક્તિ યોગ મારી માતાને શીખવાડ્યો જે મેં ગર્ભમાં રહેલો હોય મેં પણ આ યોગને ધારણ કર્યો જેમાં પરમપિતા પરમાત્માની ભક્તિ સમાયેલી હતી ભાગવત ધર્મનું આ રહસ્ય વિશુદ્ધ જ્ઞાન મેં ગર્ભમાં જ ધારણ કર્યું માટે હે મિત્રો શ્રદ્ધા ભાવથી મારા આ જ્ઞાનને સાંભળો અને શ્રદ્ધાથી તેને આત્મસાત કરો ભગવાન જ કાળ સ્વરૂપ છે તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે ટકે છે વૃદ્ધિ પામે છે પાકે છે અને ક્ષીણ થાય છે નષ્ટ થઈ જાય છે આ જ રીતે જન્મ અસ્તિત્વની અનુભૂતિ વૃદ્ધિ વિકાસ પરિણામ ક્ષય વિનાશ આ છ ભાવ વિકારો શરીરમાં જ જોવામાં આવે છે આત્મા સાથે કચસો જ સંબંધ નથી આત્મા નિત્ય છે અવિનાશી છે શુદ્ધ છે પ્રહલાદજી તેમના સહ અધ્યાયીઓને કહે છે હે દૈત્યપુત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ દેવતા ઋષિ હોવું અથવા તો સદાચાર અને વિવિધ વિદ્યાઓથી સંપન્ન હોવું તથા દાન તપ યજ્ઞ શારીરિક માનસિક સોચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી ભગવાન તો નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે અન્ય સર્વ સાધનો તો માત્ર બિડંબના જ છે તેથી હે દાનવ બંધુઓ સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર બિરાજમાન સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો ભગવાનની ભક્તિના પ્રભાવથી યક્ષો રાક્ષસો સ્ત્રીઓ સુદ્રો ગોવાળો ભરવાળો પક્ષીઓ પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભગવદ્ ભાવને પામ્યા છે આ સંસારમાં અથવા તો મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે તે ભક્તિનું સ્વરૂપ છે સર્વદા સર્વત્ર સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન પ્રહલાદજીનું આવું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકો નિર્દોષ હોવાને કારણે બધું ગ્રહણ કરી લીધું ગુરુજીનો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં જ્યારે ગુરુજીએ જોયું કે બધા શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં જ સ્થિત થઈ ગઈ છે ત્યારે તેઓ ગભરાયા અને તરત જ હિરણ્ય કશીપુ પાસે જઈને જાણ કરી પોતાના પુત્ર પ્રહલાદની આ અસહ્ય અને અપ્રિય અનીતિ સાંભળીને ક્રોધને લીધે તેમનું શરીર કાંપવા લાગ્યું આખરે તેણે નિર્ણય કર્યો કે પ્રહલાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ મન અને ઇન્દ્રિયોને વસ રાખનારા પ્રહલાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્યકશિપુ સામે ચૂપચાપ ઊભા હતા તેઓ તિરસ્કારને પાત્ર ન હતા પરંતુ હિરણ્યકશિપુ સ્વભાવથી જ ક્રૂર હતા તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂફાડા મારવા લાગ્યા તેણે પ્રહલાદજી તરફ પાપ ભરી ત્રાસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતા કહ્યું હે મૂર્ખ તું ઘણો ઉદંડ થઈ ગયો છે પોતે તો નીચ છે જ હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે તે ઘણી હઠપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે હું આજે જ તને યમરાજના ઘેરે પહોંચાડી દઉં છું પોતાના પિતા અસુરરાજ હિરણ્ય કશીપુરનો આ વચન સાંભળીને પ્રહલાદજી નમ્ર ભાવે કહે છે હે પિતાજી બ્રહ્માજીથી માંડીને તણખલા સુધીના સૌ નાના મોટા ચર અચર જીવોને ભગવાને પોતાને વસ કરી રાખેલા છે મારું અને તમારું જ નહીં બલકે સંસારના સમસ્ત બળવાઓનું બળ તેવો જ છે તેઓ જ મહાપરાક્રમી સર્વશક્તિમાન કાળ ભગવાન છે તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિય બળ મનોબળ શરીરબળ ધૈર્ય તેમજ ઇન્દ્રિયો પણ તેઓ જ છે પરમપિતા પરમાત્મા પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના રક્ષણ અને સંહાર કરે છે તેઓ જ તમ ત્રણેય ગુણોના સ્વામી છે હે પિતાજી તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને સૌ પ્રત્યે સમ બનાવો આ સંસારમાં પોતાના વસમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી મનમાં સૌના પ્રત્યે ક્ષમતાનો ભાવ કેળવવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે આ સાંભળીને હિરણ્ય કશીપો કહે છે અરે મંદ બુદ્ધિ હવે તો તે બોલવાની પણ હદ વટાવી દીધી છે એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માંગે છે કારણ કે જેઓ મરવા માંગે છે તેઓ આવી ધડ માથા વિનાની વાતો કરતા હોય છે અરે અભાગ્યા તે મારા સિવાય અન્ય કોઈને જગતનો સ્વામી બનાવ્યો છે તો જોઉં તો ખરો કે તારો તે જગદીશ્વર છે ક્યાં તે સર્વત્ર છે તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો હમણાં જ હું તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું અને જોઉં છું કે તારો તે સર્વસ્વ હરી જેના પર તને આટલો બધો વિશ્વાસ છે તે તારું કેવી રીતે રક્ષણ કરે છે આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદેત્ય ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજીને વારંવાર ધમકાવતો સતાવતો તે પોતાના ક્રોધને રોકી ન શક્યો હાથમાં ખડક લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને તેણે ઘણા જોરથી તે બાજુના થાંભલાને મુક્કો માર્યો તે સમયે તે થાંભલામાં એક ધ્વનિ થયો પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી હસ્યો હતો પરંતુ સેનાપતિઓને ભયથી કંપાવી દેતો તે અદ્ભુત અને અપૂર્વ ધ્વનિ સાંભળીને ગભરાયેલા જેવો દેખાવા તે હિરણ્યકશીપુ લાગ્યો ત્યારે તેને થયું કે આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે પરંતુ તેને તે સભામાં કશું પણ દેખાયું નહીં આ જ સમયે પોતાના સેવક પ્રહલાદજીની બ્રહ્માજીની તથા સનકાદિક ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તે જ થાંભલામાંથી અત્યંત વિચિત્ર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા બોલો ભગવાન નૃસિંહની જય તે રૂપ ન તો પૂરેપૂરું સિંહનું હતું કે ન મનુષ્યનું જે સમયે હિરણ્ય કશીબુ ભયંકર ધ્વનિ કરનારની શોધ કરી રહ્યો હતો તે સમયે તેણે થાંભલાની અંદરથી નીકળતા તે અદ્ભુત પ્રાણીને જોયું અને તે વિચારવા લાગ્યો કે અહો આ નથી તો મનુષ્ય કે નથી પશુ આ નરસિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે જે સમયે હિરણ્ય આવો તર્ક કરી રહ્યા હતા તે સમયે તેની સામે જ ભગવાન શ્રી નૃસિંહે સોના જેવી પીળી પીળી ભયાનક આંખો વડે તે હિરણ્ય જોવા લાગ્યા આળસ મરડવાને લીધે ગરદનના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા ભગવાન શ્રી નૃસિંહ સિંહ સમાન દાઢોવાળા વિકરાળ તલવારની જેમ ચમકતી છરાની ધાર જેવી તીક્ષ્ણ જીભ ત્રાસા ભવાને લીધે તેમનું મોઢું વિશેષ ડહામણું બની ગયું હતું વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શી જતું હતું ગરદન થોડી ટૂંકી અને ઝાડી હતી છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી ચંદ્રમાના કિરણો જેવા સફેદ રૂવાટા આખા શરીર પર ચમકી રહ્યા હતા તરફ ફેલાયેલી હતી એ મોટા મોટા નખ આયુધોનું કામ હતા તેમનું સ્વરૂપ એટલું ભયંકર હતું કે તેમની પાસે કોઈને ફરકવાની પણ હિંમત થતી ન હતી નરસિંહ ભગવાનને તેમના અનેક હાથોમાં ધારણ કરેલા શંખ ચક્ર ગદા પદ્મ વગેરે નિજ આયુધો અને વજ્ર જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો દાનવોને ભગાડી મૂક્યા હિરણ્ય કશીપુ વિચારવા લાગ્યા કે હોય ન હોય મહામાયાવી વિષ્ણુએ જ મને હણવા માટે આ રૂપ ધારણ કર્યું છે પરંતુ આનાથી તે મારું શું બગાડી લેશે આ પ્રમાણે બોલતા સિંહ ગર્જના કરતા દૈત્યરાજ હિરણ્ય કશીપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર ત્રાટક્યા પરંતુ જેમ પતંગિયું આગમાં પડીને અદૃશ્ય થઈ જાય છે તેવી જ રીતે દૈત્ય ભગવાનના તેજમાં થઈ સમસ્ત શક્તિ અને તેજના ભગવાન માટે આમ કરવું તે કોઈ આશ્ચર્યની વાત ન હતી ત્યારબાદ તે દૈત્ય અતિ ક્રોધપૂર્વક ઘસ્યો અને પોતાની ગદા દ્વારા જોરથી ગુમાવીને તેને નરસિંહ ભગવાન પર પ્રહાર કર્યો પ્રહાર કરતી જ વખતે જેમ ગરુડ સાપને પકડી લે છે તેમ ભગવાને તેની ગદા સહિત દૈત્યને પકડી લીધો અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા દૈત્ય તેમના હાથમાંથી એવી જ રીતે છટકી જતો જેમ ક્રીડા કરતાં ગરુડની પકડમાંથી સાપ છૂટી જાય ભગવાને થોડી વાર લીલા કરી ત્યારબાદ પ્રભુએ પોતાના પંજાથી તે દૈત્યને પકડ્યો ત્યારે તે તળફળવા લાગ્યો ભગવાને સભાગૃહના દરવાજા પર લઈ જઈને હિરણ્યા કસીપુને પોતાની પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો જેમ ગરુડ ભયંકર ચીરી નાખે છે તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું ભગવાન નૃષ્ય પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂણા ચાટી રહ્યા હતા ભગવાન ઋષિએ જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો મોક્ષ પ્રાપ્ત કરાવ્યો ત્યારે હિરણ્યકશિપુના વરદાનને સાર્થક કર્યું બ્રહ્માજીએ જે વચન આપ્યું હતું તે વચનને ભગવાને સિદ્ધ કર્યું ન દિવસ હતું ન રાત્રિ ન ઘર ન બહાર ન માનવ ન દાનવ કે ન કોઈ પશુ પક્ષી ભગવાન ઋષિ અવતાર ધારણ કર્યો અને હિરણ્ય કશીપુને મોક્ષ પ્રદાન કર્યો પ્રહલાદજીની રક્ષા કરી ભગવાનની આ લીલા જોઈને સર્વે દેવી દેવતાઓ બ્રહ્માજી રુદ્ર ઇન્દ્રદેવ ઋષિઓ પિતૃઓ સિદ્ધો વિદ્યાધરો નાગો મનુષ્યો પ્રજાપતિઓ ગંધર્વો ચારણો વગેરે ભગવાનની આ લીલા જોઈને સ્તુતિ કરવા લાગ્યા યક્ષો કિમપુરુષો વેતાલી કિન્નરો ભગવાનના પાર્ષદો પણ સ્તુતિ કરવા લાગ્યા અને પ્રભુનો જયકારો બોલાવા લાગ્યા ત્યારે હિરણ્ય જ્યારે વધ થયો ત્યારે ભગવાનનું બિહામણું સ્વરૂપ જોઈને કોઈ દેવી દેવતા તેમની પાસે જતા ન હતા ત્યારે પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી પ્રહલાદજી ભગવાનની પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પ્રભુ શાંત થયા અને પ્રહલાદજી ઉપર પ્રસન્ન થઈને આશીષ આપ્યા પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું હે અનંત હું જે જે યોનિમાં ગયો તે બધી યોનિમાં પ્રિય અપ્રિયને પ્રાપ્ત કરીને શોકથી હંમેશા દુઃખી થયો ત્યારે હે પરમપિતા પરમાત્મા હું આ ભટકી ભટકીને થાકી ગયો છું આપ મને શરણ આપો હે પ્રભુ આપ અમારા પ્રિય છો આપ અમારા હિતેચ્છું છો હે નાથ હું આપની શરણમાં છું આપ મને અભય વરદાન આપો પ્રહલાદજીની આવી સુંદર સ્તુતિ સાંભળીને ભગવાન નૃસિંહ પ્રસન્ન થઈને પોતાના ભક્ત પ્રહલાદજીના મસ્તક ઉપર હાથ ફેરવીને ખોડામાં બેસાડીને કહે છે હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ તમારું કલ્યાણ થાવ હે દૈત્ય શ્રેષ્ઠ હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારી જે અભિલાષા હોય તે મારી પાસેથી માંગી લે હું જીવોની ઈચ્છાને પૂરી કરનાર છું હે આયુષ્યમાન જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થતા નથી અથવા મુશ્કેલ છે પરંતુ જ્યારે મારા દર્શન થઈ જાય છે ત્યાર પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેતો નથી હું સમસ્ત મનોરથોને પૂર્ણ કરનાર છું અસુર કુળભૂષણ પ્રહલાદજી ભગવાનના અનન્ય પ્રેમી ભક્ત હતા અને તેમણે માત્ર ભગવાન પાસેથી તેમના વરદાન સ્વરૂપ ભક્તિ જ માંગી ભક્ત પ્રહલાદ પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ મને મોટા મોટા પ્રલોભનથી લલચાવો નહીં અને આ જન્મ મૃત્યુના ચક્કરમાં મારે હવે ફસાવવું નથી હે નાથ હે જગદગુરુ આપ મારી ઉપર પ્રસન્ન થાવ અને મને ભક્તિ રૂપી અમૃત આપો ત્યારે નૃષિ ભગવાન પણ પ્રહલાજી ઉપર પ્રસન્ન થાય છે અને તેને તથાસ્તું કહીને ભગવાન ઋષિ પોતાના જન્મને સાર્થક કરીને જન્મનો જે ઉદ્દેશ્ય હતો તે પૂર્ણ થયો સમજીને ફરી પોતાના ધામ તેવા વૈકુંઠ લોકમાં ચાલ્યા જાય છે અંતર ધ્યાન થઈ જાય છે બોલો ભક્ત બસલ ભગવાન નૃસિંહની જે તો મિત્રો આપણે સાંભળી નૃસિંહ અવતારની કથા ભક્ત પ્રહલાદની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન નૃસિંહે જેમને દર્શન આપ્યા તેવા પ્રહલાદજીની અનેકો પેઢીને મુક્તિ પ્રાપ્ત થઈ કેમ ન થાય સાક્ષાત ભગવાન પ્રગટ થયા જ્યાં જે કોઈ ભક્ત અને ભગવાનની આ કથા સાંભળશે તે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવશે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થશે એવા ભગવાન ઋષિને આપણે કોટી કોટી વંદન કરીએ ભાવથી પ્રેમથી પ્રભુને પ્રણામ કરીએ બોલો નૃસિંહ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ